નમસ્કાર મિત્રો જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે નવા હો અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા ટૂંક સમય પહેલાં વિસ્તરણ અધિકારી સહકાર અને સમાજ કલ્યાણ નિરીક્ષક જુનિયર ગ્રેડનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું તે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ યાદીમાં જે વિદ્યાર્થીઓ અથવા તો ઉમેદવારોનો સમાવેશ થાય છે તે ઉમેદવારોને પ્રમાણપત્ર ચકાસણી માટે અગત્યની જાહેરાત અથવા તો પ્રમાણપત્ર ચકાસણીની ડેટ આવી ગઈ છે તો મિત્રો આપણે સૌથી પહેલાં જોઈએ તો વિસ્તરણ અધિકારી સહકારમાં જે પણ એકથી એકસઠ વિદ્યાર્થીઓ એટલે કે ટોટલ એકસઠ વિદ્યાર્થીઓ તેવીસ જેટલી જગ્યા હતી તે જગ્યા માટે એકસઠ વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે તે વિદ્યાર્થીઓનો પ્રમાણપત્ર ચકાસણીની તારીખ સમય એ બંને દર્શાવેલ છે તો વિસ્તરણ અધિકારી સહકાર જેનું પ્રમાણપત્ર ચકાસણી તારીખ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસ સવારે દસ કલાકે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મુજબ ઉમેદવારોનો ક્રમાંક એકથી એકસઠ છે તે લોકોએ પછી છે સમાજ કલ્યાણ નિરીક્ષક જુનિયર ગ્રેડ તો તે લોકોને એકત્રીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ બપોરે સાડા બાર કલાકે છે પ્રમાણપત્ર ચકાસણી ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમાં એકથી અઢાર નંબર છે મિત્રો તેમાં પાંચ જેટલી જગ્યા હતી ઉમેદવારોએ રૂબરૂમાં રજૂ કરવાના પ્રમાણપત્રો તો તેમણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પ્લસ બે ઝેરોક્સ કોપી પોતાની સહી સાથે એટલે કે બે પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે મિત્રો તમે આ જોઈ શકો છો તમારે શું શું લઈ જવાનું છે તો ઉમેદવારોએ સૌથી પહેલાં છે ઉમેદવારની ઓનલાઈન અરજી પ્રિન્ટની બે નકલ મિત્રો દરેકની બે નકલ જોશે તમે જોઈ શકો છો તમારે કયા કયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવાના રહેશે પછી છે અટેસ્ટ અટેસ્ટેશન ફોર્મ એટલે કે નમૂનો એક જે તમને પંચાયતની વેબસાઇટ પરથી મળી રહેશે તમારે પાસપોર્ટ સાઇઝના ચાર ફોટા લઈ જવાના છે મિત્રો આથી થોડી અગત્યની માહિતી જો મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો આશા રાખું છું કે તમને વિડીયો જરૂરથી ગમ્યો હશે થેન્ક યુ